એવા અમરેલી જિલ્લાના બાબરા ગામના યુનુસભાઈ ચુડેસરા વિશેની કેટલીક વાત જાણીએ. આજે આપણે વાત કરીશું વીરભૂમિ સૌરાષ્ટ્રના સપૂત એવા અમરેલી જિલ્લાના બાબરા ગામના યુનુસભાઈ ચુડેસરા કે તેઓની બાજુમાં વિધિના વક્રતાનો શિકાર બનેલ 6 સભ્યોનો હિન્દુ પરિવાર વસવાટ કરતો હોય, જેમાં માં તથા એક દીકરો તેમજ એક દીકરી, જે 6 સભ્યો પૈકીમાં કાકા, દાદા તથા ભાઈ અર્ધમેન્ટલી માનસિક સંતુલન ગુમાવી બેઠેલા હોય, જેમાં દીકરી યુવાનીના ઉંમરે પગ માંડતા બાજુમાં મુસ્લિમ પરિવાર યુનુસભાઈ ચુડેસરા તેમજ તેમના પત્નીને દીકરીની ચિંતા સતાવવા લાગી કે હાલ જમાનો ખૂબ જ ખરાબ હોય, આ દીકરીનું શું થશે તેવી ચિંતા સતાવતી હોય તેવા સમય યુનુસભાઈ ચુડેસરાના ધર્મપત્નીએ મનોમન નક્કી કરી યુનુસભાઈને કહ્યું કે આ દીકરીને આપણે પાલક મા બાપ બનીને તેમના હિન્દુ મોચી સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને આ દીકરીને પરણાવી ઘર બહાર કરી દઈએ, અન્યથા જો કોઈ ઉચ્ચ નીચ ઘટના બનશે તો આપણો પાડોશી ધર્મ લાજશે, તેમજ આપણે આપણી પોતાની જાતને જીવનભર માફ નહીં કરી શકીએ. પોતાની ઘરવાળીના આવા ઉમદા અને સારા વિચારથી યુનુસભાઈ ચુડેસરામાં પણ એક અલૌકિક કુદરતી ઉર્જાનો સંચાર થયો અને તેઓએ પણ દીકરીના પાલક પિતા બની પરણાવવાનું મન બનાવી લીધું. દીકરીના પોતાના હિન્દુ સમાજમાં મૂર્તિઓ ગોતવાની શરૂઆત કરી દીધી, જે કામ ખૂબ જ અકલ્પનીય અને અઘરું પણ કહેવાય છે ને કે કોઈ સારી ભાવના અને સારા વિચાર લઈને ચાલો એટલે કુદરતને પણ મદદરૂપ થવું પડે, અને થયું પણ એવું જ કે દીકરીને તેમની જ્ઞાતિના ભાવનગરના એક સુખી સંપન્ન હિન્દુ મોચી પરિવારમાંથી માંગુ આવેલ, જેમાં યુનુસભાઈ ચુડેસરાએ ખૂબ જ પોતાની સગી દીકરી હોય એ રીતે અંગત રસ દાખવી દીકરો મૂરતિયાને અને દીકરા પક્ષના લોકોને વિગતવાર દીકરીના ઘરની પરિસ્થિતિની વાત કરી યુનુસભાઈ ચુડેસરાએ કહેલ, રાજી થાય તે જીવને પ્રસન્ન થાય તે શિવ, આવી લાગણી રાખી આપણે આ વ્યવહાર કરવાનો છે અને દીકરીના મા બાપ તરીકે તમારે મને ઓળખવાનું છે. હું આ જીવન દીકરીની તમામ જવાબદારી ઉપાડીશ અને તમામ વ્યવહાર મારી સાથે કરવાનો છે. હું મુસ્લિમ ઘાંચી, તમો હિન્દુ મોચી, આપણે બંને અલગ અલગ સમાજના છીએ, છતાં પણ આપણે આ કામ ઉકેલવાનું છે અને આપણે બંને વચ્ચે વેવાઈના સંબંધે બંધાવવાનું છે તેવું માનીને ચાલજો, જેથી દીકરાવાળા સામપક્ષે ખૂબ જ ઉદારતાવાદી અને દિલદાર લોકો હોય તેઓએ પણ આ યુનુસભાઈ ચુડેસરાની વાતને ગંભીરતાથી લઈ દીકરા પક્ષ તેમજ તેમના પરિવારના સભ્યોને વાત જણાવેલ અને તેમના પરિવારના સભ્યોને પણ આ વાત પસંદ પડેલ અને બંને પક્ષ તરફથી કબૂલ મંજૂર રાખેલ. આ પ્રકારે યુનુસભાઈ ચુડેસરાએ દીકરી પક્ષ તરફથી તમામ પ્રકારની જવાબદારીઓ લીધી, સામા પક્ષને કહેલ કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ દીકરી મારી છે અને તેમની તમામ જવાબદારી સાથે દીકરીને ઘરે બારે કરી એક માનવતાની મિસાલ કાયમી કરેલ છે.